આજે સિલ્વર ફિલ્ડની અંદર રાજકોટમાં જો આપણે વાત કરીએ તો બહુ મોટા લેવલે આજે રાજકોટનું નામ આવી રહેલું હોય છે. તમે હમણાં વાત કરી કે લાઈફમાં ઘણા બધા ઉતાર ચડાવ 6 વર્ષની અંદર આવ્યા. એ સમયગાળામાં અમુક કારણોસર અમુક વસ્તુ નહોતી થઈ શકી, જેમ કે સિસ્ટમ ડેવલપ કરવાની હતી. કારણ કે અમે તો બીજી વાર જોડાણા છીએ, કારણ કે અમને એવું લાગ્યું કે હજી થોડીક જરૂર છે સિસ્ટમ ડેવલપ કરવાની. સિસ્ટમમાં એકવાર આવ્યા પછી તમને જે કામ કરવાની મજા આવશે એ તમને અનઓર્ગેનાઇઝ રહીને તમને એટલી નહીં મજા આવે કે જેટલી આ સિસ્ટમ ડેવલપ થયા પછી જે કામ કરવાની મજા આવશે. મેઇન અમારું જે માર્કેટ છે યુપી બિહાર માર્કેટ છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું કિરણ મોરે ગુરુકુલ ટ્રેનિંગ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસ તરફથી આજે આપણે અહીંયા આવેલા છે રાજકોટની અંદર એક જબરજસ્ત કંપનીમાં, જે કંપનીનું નામ છે યોગી સિલ્વર. જી હા દોસ્તો, આજે સિલ્વર ફિલ્ડની અંદર રાજકોટમાં જો આપણે વાત કરીએ તો બહુ મોટા લેવલે આજે રાજકોટનું નામ આવી રહેલું હોય છે અને ઓલ ઓવર ઇન્ડિયા રાજકોટ બહુ સારામાં સારું મેન્યુફેક્ચરિંગ કરીને પોતાની પ્રોડક્ટ ઓલ ઓવર ઇન્ડિયા બધી જ જગ્યાએ પહોંચાડે છે. તો આજે એમાંની જ એક પ્રસિદ્ધ કંપની જેનું નામ છે યોગી સિલ્વર. તો આજે આપણે યોગી સિલ્વરમાં આવેલા છે અને એમના ડાયરેક્ટરને આપણે મળીને વાત કરવાના છે કે કઈ રીતે આ કંપનીની શરૂઆત થઈ, કઈ રીતે આ કંપની એમનો ગ્રોથ કરેલો છે, ગુરુકુલ જોડે કંપની કઈ રીતે જોડાઈ, ગુરુકુલ સાથેનો કંપનીની જર્ની કઈ રીતે રહી અને કંપની હવે આગળના વર્ષોમાં શું પ્લાન લઈને ચાલી રહી. તો હવે આપણે આગળ વધીએ અને યોગી સિલ્વરના જે ડાયરેક્ટર છે કેતન સર, હવે કેતન સરની આપણે મુલાકાત લઈએ. કેમ છો સર? મજામાં. તો કેતન સર, તમારા વિશે સૌથી પહેલા તો જણાવો કે યોગી સિલ્વરમાં તમારી શરૂઆત કઈ રીતે થઈ, સંજય સર જોડે તમે કઈ રીતે કનેક્ટ થયા અને ક્યાંથી તમારું જર્ની સ્ટાર્ટ થયું? યોગી સિલ્વરમાં મારે અત્યારે 6 વર્ષ થઈ ગયા છે અને સંજયભાઈ જે છે તે મારા મામા થઈ છે. અચ્છા. એટલે સંજયભાઈ અને મારા જે કાકા હતા વિનોદભાઈ એ બંને 2001માં કંપની સ્ટાર્ટ કરી હતી. અચ્છા. હા, એટલે ત્યારથી આપણે સિલ્વર મેન્યુફેક્ચરિંગ ચાલુ છે અને મારે 6 વર્ષ થયા છે અને વિનોદભાઈ એક્સપાયર થયા છે. પછી 1 વર્ષથી હું ને સંજયભાઈ હેન્ડલ કરીએ છીએ આગળ કંપની. તો આ 6 વર્ષનું જર્ની તમારું કેવું રહ્યું યોગી સિલ્વર સાથે? 6 વર્ષમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા છે, લર્નિંગ પણ ઘણું રહ્યું છે. ઉતાર ચડાવમાં એવું છે કે ભાઈ પ્રોડક્શન હતું, પછી ફાઇનાન્સ ઇસ્યુ હતા, ઘણા પ્રોબ્લેમ હતા, પણ એ બધા ઓવરકમ કરતાં 6 વર્ષમાં ઓવરઓલ સારું હતું. લર્નિંગ પણ ઘણું જાણવા મળ્યું છે અને વેપારી સાથે કનેક્ટ કેવી રીતે કરવું, એ જેમ જેમ વર્ષો વીતતા ગયા 6 વર્ષ એમ બધું મને ટૂંકમાં સ્ટેપ બાય સ્ટેપ દેતા ગયા છે. એવું નહોતું કે ભાઈ આવ્યો અને સીધું બધું આપી દીધું હતું. પહેલાં ધીમે ધીમે પ્રોડક્શનમાં, પછી ધીમે ધીમે હિસાબ કિતાબ, પછી ધીમે ધીમે વેપારી. આ 6 વર્ષની જર્નીની અંદર તમારા ઉતાર ચડાવ તો જિંદગીના બહુ બધા રહ્યા છે, પણ તમે આ યોગી સિલ્વર, આ સિલ્વર ફિલ્ડ સિલેક્ટ કરવાનું શું કારણ? એક મેઇન કારણ તો એ જ હતું કે ભાઈ આપણે સ્ટડી પણ કરેલું છે સારું એવું, પણ પહેલેથી એક હતું કે ભાઈ જોબ નથી કરવી. અચ્છા. અને ટૂંકમાં બિઝનેસ કોઈ પણ કરવો હતો અને પહેલેથી આ લાઈનમાં હતા અને નાનપણથી થોડું ઘણું કામકાજ ને આ બધું કરતા, એટલે થોડો ઇન્ટરેસ્ટ પણ હતો સિલ્વર લાઈનમાં. બરાબર. એટલે ધીમે ધીમે 10મામાં 12મામાં જે આપણે વેકેશન પડતું હોય ત્યારે આવતા હોય, બધું શીખતા હોય, એટલે થોડો ત્યારથી ઇન્ટરેસ્ટ હતો જ કે ભાઈ આ લાઈનમાં જ રહેવું આપણે સિલ્વર. યોગી સિલ્વર નામની અંદર જ યોગી છે, તો હું એ જાણવા માંગીશ કે યોગી સિલ્વર નામ કઈ રીતે પડ્યું? યોગી સિલ્વર નામમાં મેઇન રીઝન એવું છે કે સ્વામિનારાયણ છીએ અમે. ઓકે. અને અમારા જે દાદા હતા એને જે તમે કદાચ નામ સાંભળ્યું હોય યોગીજી મહારાજ, બીએપીએસ સંસ્થામાં સારું એવું નામ છે, તો એને દાદા સાથે ટૂંકમાં સારો એવો રિલેશન હતો અને આશીર્વાદ પણ બહુ હતા, એટલે એના નામ ઉપરથી જ અમે કંપનીનું નામ યોગી સિલ્વર રાખ્યું. તમે હમણાં વાત કરી કે લાઈફમાં ઘણા બધા ઉતાર ચડાવ 6 વર્ષની અંદર આવ્યા, તો હું જાણવા માંગીશ કે કઈ કઈ ચેલેન્જીસ આપણને 6 વર્ષ દરમિયાન આપણને રહી? ચેલેન્જીસમાં સૌથી પહેલાં તો હતી નોટબંધી, પછી આવ્યું જીએસટી, પછી અમારે સિલ્વર લાઈનમાં રેટમાં ફેરફાર રહેતા હોય, વધતા હોય ઘટતા હોય, એને લીધે આપણે સેલ્સમાં ઘણી ઇફેક્ટ આવતી હોય, ભાવ વધી જતા હોય તો ઘટી જતું હોય એ રીતે.
એટલે એ ટાઈપના બીજો મેઇન ઇસ્યુ જે હતો એ ફાઇનાન્સ ઇસ્યુ હતો. કારણ કે સિલ્વર લાઇનમાં 70,000 ભાવ થઈ જાય તો તમારી પાસે પૂરતું ફાઇનાન્સ હોય તો જ તમે પ્રોડક્શન વધારી શકો. સાચી વાત છે, બાકી પ્રોડક્શનનો વધારી શકો. તો આ જેટલી પણ ચેલેન્જીસ તમને આવી એ બધી ચેલેન્જીસને તમે ઓવરકમ કઈ રીતે કરી, કઈ રીતે એની સામે ફાઇટ કરી? તમે ઓવરકમમાં એવું હતું કે આપણે કાકા જે હતા વિનોદભાઈ, એને ટૂંકમાં પહેલેથી એક સિદ્ધાંત હતો કે ભાઈ કોઈ પણ વસ્તુમાં ધીરજ રાખવાની, કોઈ ઉતાવળું કોઈ વસ્તુ પગલું કે કંઈ ભરવાનું નહીં, અને ખરાબ સમય હોય તો ધીમે ધીમે પસાર થઈ જવાનો છે, એમાં સારો સમય આવવાનો છે. એટલે એ રીતે ફાઇનાન્સ હતું તો લોન ને આ તે બધું જે મળતું હોય આપણને એ લઈને ધીમે ધીમે પ્રોડક્શન વધાર્યું. પછી જે આ રેટના પ્રોબ્લેમ હોય તો એ ભગવાનની દયાથી આપણે જે રેટની ઈચ્છા રાખતા કે ભાઈ આ રેટ આવી જાય તો એ આવી ગયો હતો. એટલે એ બધા ઇસ્યુ એ રીતે આપણે સોલ્વ કર્યા હતા. બરાબર. હવે વાત કરીએ મેનેજમેન્ટને લઈને, કે મેનેજમેન્ટની દ્રષ્ટિએ અમને આપણી કેટલા લોકોની ટીમ છે, કેટલું આપણે પ્રોડક્શન કરી રહેલા છે અને કઈ રીતે હમણાંનું આખું સંચાલન આપણું ચાલી રહ્યું છે? મેનેજમેન્ટમાં ટોટલ આપણે 15 માણસો છે. ઓકે. એમાં 4 ઓફિસ મેમ્બર છે અને બાકીના 11 આપણે વર્કર છે. અને કામ બધું ડિવાઇડ કરેલું છે કે ઉપરના 11 જે વર્કર છે એ બધામાં ડિવાઇડ કરેલું હોય કે અમુક લોકોને વાન ઉજારનું કામ કરવાનું હોય, અમુકને પેકિંગનું કામ હોય, અમુકને જોડીનું. મતલબ બધા ડિપાર્ટમેન્ટ બનેલા છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ થઈ રહ્યું છે. તો ગુરુકુલ જોડે આપણો કોન્ટેક્ટ કઈ રીતે થયો? ગુરુકુલ જોડે સૌથી પહેલી જે મીટિંગ થઈ તે આપણે કોરોના દરમિયાન થઈ, કે ત્યારે ઓનલાઈન LDP ક્લાસીસ ચાલુ હતા અને વિશાલ સર જે ઓનલાઈન ક્લાસીસ લેતા એમાં સંજય સરે એમને કોકના થ્રુ એ લિંક મળી હતી અને એને સૌથી પહેલાં ચાલુ કર્યું હતું ઓનલાઈન ક્લાસીસ. પછી ધીમે ધીમે આપણે જે બધા યુનિટ છે એ બધા યુનિટના મેઇન જે લોકો હોય એ બધાને એને કનેક્ટ કર્યા કે ભાઈ તમે આ LDP પ્રોગ્રામ સાંભળો, બરાબર, આમાં ઘણા બેનિફિટ છે, ઘણું સાંભળવા જેવું. બરાબર. એમ કરતાં કરતાં બધા એમાં કનેક્ટ થયા અને જ્યારે કોરોના ઓછો થયો અને આપણે જ્યારે પાછું રેગ્યુલર રૂટીન કામ ચાલુ થઈ ગયા ત્યારે પછી રૂબરૂ મીટિંગ કરી અને ગુરુકુલ સાથે કનેક્ટ થયા. બરાબર. તો ગુરુકુલનું જર્ની એકવાર આપણે સ્ટાર્ટ કર્યું, એની અંદર આપણે સક્સેસફુલ વર્ક કર્યું અને ફરી પાછા રિપીટલી આપણે બીજી વાર આ જ વર્ષમાં આપણે જોડાયા. લગભગ 1 તારીખ અને 1 જાન્યુઆરીએ આપણે ફર્સ્ટ મીટિંગ કરેલી હતી. તો એના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ કે ફરી પાછા આપણે કઈ રીતે જોડાયા અને કયા લક્ષ્યને લઈને જોડાયા. પહેલી વાર જ્યારે આપણે જોડાણા હતા ત્યારે મેઇન જે આપણે હતું કે આપણે જે ગોલ શું છે, કારણ કે પહેલાં કોઈ જાતનું એવું ધ્યેય કે એવું કંઈ નહોતું કે આપણે ક્યાં સુધી પહોંચવું છે, શું કરવું છે, ખાલી જેમ ચાલતું પ્રોડક્શન ચાલતું, સેલ્સ ચાલતું, એ બધું એમનું ચાલ્યા રાખ્યું. પછી એના જે આપણે ટાઈમ પૂરો થઈ ગયો કે જે 3 કે 4 મહિનાનો સમયગાળો હોય ગુરુકુલનો ટ્રેનિંગ આપવાનો, એ સમયગાળામાં અમુક કારણોસર અમુક વસ્તુ નહોતી થઈ શકી, જેમ કે સિસ્ટમ ડેવલપ કરવાની હતી તો એ અમુક રીઝનને લીધે એ વસ્તુ નહોતી થઈ શકી. એટલે પછી બીજી વાર વિચાર્યું કે હવે આપણે જો ગોલ સુધી પહોંચવું હોય ને આગળ વધવું હોય તો સિસ્ટમ ડેવલપ કરવી જરૂરી છે કંપનીમાં, એને એ જ કારણસર આપણે પાછા ગુરુકુલ સાથે જોડાણ. તો 1 જાન્યુઆરી જ્યારે આપણે ભેગા થયેલા હતા આપણી ઓફિસે, તો ત્યારે આપણે શું ડિસ્કશન રહી અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ફરી પાછા જોડાયા ગુરુકુલ જોડે તો આ વખતનું આપણું શું પ્લાનિંગ હતું, કયા પ્લાનિંગથી આપણે જોડાયા? આપણે જ્યારે પહેલી વાર મળ્યા ત્યારે મેઇન ફોકસ એ વાતનું હતું કે અત્યાર સુધી જે હેન્ડલિંગ હતું નીચેનું ઓફિસ વર્કનું હાથે એ બધું હું જ સંભાળતો, તો એ સંભાળવામાં બીજો કોઈ એવો ફ્રી ટાઈમ મળતો નહીં કે આપણે બીજું કંઈ નવું વિચારી શકીએ કે ભાઈ વેપારી સાથે સારી રીતે કનેક્ટ થઈ શકીએ. તો એ જ મેઇન ફોકસ લઈને હું સંજય સર આવ્યા હતા તમારી પાસે કે અમારે ફ્રી થવું છે અને કંપની અમારી પાયલોટ મોડમાં ચાલવી જોઈએ. બરાબર. કે એમાં અમારી અમે હોય કે ન હોય પાછળ કંપની ચાલ્યા રાખે, પ્રોડક્શન ચાલ્યા રાખે, સેલ્સ ચાલ્યા રાખે, તો મેઇન એ જ અમારો ધ્યેય હતો અને એ લઈને અમે તમારી પાસે આવ્યા હતા. અને ધીમે ધીમે આપણે પછી એક પછી એક વસ્તુ કરતા ગયા છીએ, સિસ્ટમ ડેવલપ કરી છે, પછી નીચે માણસો ભરતી કર્યા છે. તો આ વખતે જે આપણી ફરી પાછી સેકન્ડ જર્ની જે આપણી સ્ટાર્ટ થઈ તો એમાં આપણે જાણવા માંગીએ છીએ કે કઈ કઈ વસ્તુની પ્રોસેસ યા કઈ કઈ વસ્તુની સિસ્ટમ આપણે અહીંયા સેટ કરી. સેકન્ડ વાર જ્યારે ચાલુ કર્યું છે આપણે
ત્યારે મેઇન તો પહેલાં હતું એકાઉન્ટિંગ હતું, એકાઉન્ટિંગ હું જ સંભાળતો, એના માટે એક અલગ માણસ રાખેલો છે. પછી ડિઝાઇનિંગ હતું તો ડિઝાઇનિંગમાં એક માણસ અલગ રાખેલો છે. પ્રોડક્શન તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં એક ભાઈ આખા અલગ રાખેલા છે. પછી જે ઉપર વર્કરનું હેન્ડલ કરે છે એમાં એક ભાઈ અલગ રાખેલા છે. અંદર રો મટીરિયલનું હતું એ બધું અલગ રાખેલા છે. મતલબ આ બધા જે ડિપાર્ટમેન્ટ અલગ અલગ હતા એ જે તે સમયે બધું મિક્સમાં ચાલતું કે ભાઈ કોઈ એક વ્યક્તિ હેન્ડલ કરતો હોય એને બધું જોવાનું એવું. પણ આ ગુરુકુલ સાથે જોડાણા પછી આ વસ્તુ એક સૌથી જે બેનિફિટવાળી કહેવાય એ આ વસ્તુ હતી કે ભાઈ ડિપાર્ટમેન્ટ અલગ અલગ થયા એને લીધે કોઈ પણ માણસને પોતાના વર્કની ખબર પડે ભાઈ મારે કાલે શું કરવાનું. જે બધું મિક્સમાં હોય તેને આઈડિયા ના હોય કે ભાઈ મારે કાલે આવીને શું કરવાનું. તો પહેલા આપણા તો કઈ કઈ ચેલેન્જીસ આપણને આવતી હતી ડિપાર્ટમેન્ટ ન હોવાના કારણે, અને હવે ડિપાર્ટમેન્ટ બની ગયા તો એનાથી આપણને શું ફાયદો થયો? સૌથી મોટી જે ચેલેન્જ આવતી એ હતી, એક તો ડિઝાઇનિંગની ચેલેન્જ હતી કે ભાઈ ડિઝાઇનિંગમાં પૂરતું ધ્યાન દેવાતું નહીં, એને લીધે નવી કોઈ પ્રોડક્ટ આપણે દઈ ન શકતા, એને લીધે સેલ્સ આપણું લિમિટમાં હોય કે ભાઈ જે ચાલતું એટલું ચાલતું, એમાં કોઈ વધારો ન થતો. પછી બીજી વસ્તુ હતી એકાઉન્ટિંગની કે બધી વસ્તુમાં ધ્યાન દેતા હોય એને લીધે થતું હોય કે એકાઉન્ટિંગમાં અમુક વસ્તુ છૂટી જતી હોય કે ક્યારેક કોઈનો ભાવ કપાણો હોય, કોઈના રૂપિયા જમા કરવા હોય, એ અમુક સમય પછી હિસાબ મેળવીએ ત્યારે ખબર પડે કે આ વસ્તુ રહી ગઈ. એટલે મેઇન આ બે ચેલેન્જીસ એવા હતા કે એ આપણે ડિપાર્ટમેન્ટ કર્યા પછી એમાં બેનિફિટ વધારે થયો. આપણા ત્યાં કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા? ના, પહેલાં નહોતા, પણ આપણે ગુરુકુલે જોડાણા પછી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન દાખલ કર્યા. તો શું એક કંપનીની અંદર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોવાનો શું ફાયદો થાય છે? રૂલ્સ એન્ડ રેગ્યુલેશનથી ફાયદો એ થાય છે કે ભાઈ જે આપણે વર્કર છે એને એક આઈડિયો આવે કે ભાઈ આપણે કઈ લિમિટ સુધી જવાનું છે અને કઈ લિમિટ વટવાની નથી. કારણ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ન હોય તો કોઈને આઈડિયો જ નથી કે ભાઈ શું ટાઈમે આવવાનું છે, શું કરવાનું છે, કોને શું જવાબદારી છે, મોબાઈલ લઈને આવશું તો શું થશે, ફાકી ખાશું તો શું થશે. તો આ બધી વસ્તુ જે આપણે એને લેખિતમાં આપી દઈએ કે ભાઈ આ વસ્તુ નથી કરવાની, એને ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુ કરશું તો કડક પગલાં લેવામાં આવશે. પછી દિવસના કામની શરૂઆત જે આપણે કરવાની હોય એ હોય છે ટુ ડુ લિસ્ટિંગ. તો મારા ખ્યાલથી પહેલાં આપણા ત્યાં આવી કોઈ સિસ્ટમ નહીં હતી, તો તે સમયમાં આપણને કઈ રીતે આપણા દિવસની આપણે શરૂઆત કરતા હતા અને ટુ ડુ લિસ્ટ કરવાથી હવે આપણને કઈ રીતનો ફાયદો થઈ રહ્યો છે? પહેલાં જ્યારે ટુ ડુ લિસ્ટ નહોતા બનાવતા ત્યારે એક જ વસ્તુ હતી કે ભાઈ સવારે બધા આવે, ભેગા થાય, નક્કી કરે કે ભાઈ આજે શું કરવું છે, અને એવી રીતે અડધો દિવસ એમાં નીકળી જાય કે ભાઈ આજે શું કરવાનું છે, શું એમાં અમુક વસ્તુ ભૂલાઈ પણ જતી હોય. અને ટુ ડુ લિસ્ટ આવ્યા પછી એક વસ્તુ ક્લિયર હોય કે ભાઈ આજે સાંજે લખી નાખ્યું છે કે કાલના દિવસમાં શું મારે કરવાનું છે, કોને માલ મોકલવાનો છે, કઈ વસ્તુનું પ્રોડક્શનમાં આગળ વધારવાનું છે, કોને શું કામ દેવાનું, શોલ્ડરમાં શું દેવાનું, એ બધું આગલે દિવસે નક્કી થઈ જાય. એટલે બીજે દિવસે બહુ ઇઝી થઈ જાય, કારણ કે સીધું દેવાનું જ રહે કે ભાઈ આ વસ્તુ કરવાની છે, બપોર સુધી સાંજ સુધીમાં ગમે એમ કરીને પૂરી કરવાની. તો હવે કોઈ પણ કંપનીએ ગુરુકુલ જોડે કેમ જોડાવું જોઈએ અને જોડાય તો એનાથી આપણને શું લાભ થાય, અને અનઓર્ગેનાઇઝ જેટલી પણ ઓર્ગેનાઇઝેશન છે એને ઓર્ગેનાઇઝ કરવાનું બેડું ગુરુકુલે ઉપાડેલું છે. કારણ કે અમારું તમારી સાથે અને બધા જ લોકો સાથે જોડાવાનો પર્પઝ છે કે અમે 5000 કંપનીઓને 500 કરોડની ઉપર લઈ જવા માંગે છે, અને એમાંની એક કંપની આપણી યોગી સિલ્વર છે, એ વિચારીને આપણે સાથે જોડાયેલા છે. તો બીજી બધી કંપનીઓ કે જે અનઓર્ગેનાઇઝ કામ કરી રહી છે એને તમે શું સલાહ આપવા માંગો? સલાહ એટલી જ આપીશ કે એકવાર તમે ગુરુકુલ સાથે જોડાઈને જોઈ લો, કારણ કે અમે તો બીજી વાર જોડાણા છીએ. કારણ કે અમને એવું લાગ્યું કે હજી થોડીક જરૂર છે સિસ્ટમ ડેવલપ કરવાની. સિસ્ટમમાં એકવાર આવ્યા પછી તમને જે કામ કરવાની મજા આવશે એ તમને અનઓર્ગેનાઇઝ રહીને તમને એટલી નહીં મજા આવે કે જેટલી આ સિસ્ટમ ડેવલપ થયા પછી જે કામ કરવાની મજા આવશે. તો જે પર્પસ થી આપણે 1 તારીખે જનવરીમાં ભેગા થયેલા હતા, તો હું હવે એ જાણવા માંગીશ શું એ પર્પસ આપણો પૂરો થઈ રહેલો છે? હા, મતલબ એમાં રૂટીનથી શું આપણે ફ્રી હવે થવા જઈ રહેલા છે? હા, ચોક્કસ 60-70% જેવું એમાં આપણને સફળતા મળી ગઈ છે. અને જે પણ કંઈ ઇન્વેસ્ટમેન્ટ માનો કે આપણે આના માટે કરેલું હતું, શું એ કેટલા ટકા આપણા માટે વર્થ વાઇલ રહેલું છે? 100% 100% આપણા માટે વર્થ વાઇલ રહેલું છે. તો હવે આપણે એ ડિસ્કશન કરશું કે હવે ફ્યુચરના આપણો શું પ્લાન છે યોગી સિલ્વરને લઈને, આપણે શું વિઝન લીધેલું છે, આ વિઝન બોર્ડ આપણું લાગેલું છે, તો થોડીક એના ઉપર પણ આપણે હાઇલાઇટ કરીએ.
વિઝનમાં આપણે એવું હતું કે આજે પહેલી વાર આપણે ભેગા થયા હતા ત્યારે જ આપણે વિઝન મિશન બનાવેલું હતું કે 2025 સુધીમાં 31 માર્ચ 2025 સુધીમાં 500 કરોડની કંપની આપણે ટર્નઓવર કરતી હોય એવું બનાવવાનું. પણ જે તે કારણોસર એ વસ્તુ ત્યારે નહોતી આપણે લોન્ચ કરી કે નહોતી શક્ય ભાઈ, પણ હવે પાછું અમે આ વિઝન મિશન ગોલ ઉપર જ કામ કરવા જઈ રહ્યા છીએ અને એમાં ગુરુકુલ સાથે જોડાણ પછી સફળતા પણ ઘણી ખરી મળી છે, પ્રોડક્શનમાં વધારો થયો છે, સેલ્સમાં વધારો થયો છે. તો એ જણાવો કે જોડાયા પછી પ્રોડક્શનમાં કેટલા ટકા વધારો થયો છે? પ્રોડક્શનમાં 15-20% જેવો વધારો થયો. અને સેલ્સની અંદર કેટલા ટકાનો વધારો થયો? સેલ્સમાં 25-30% જેવો, 25-30% પેમેન્ટ રિકવરીમાં પણ, કારણ કે આપણે જો નવી પ્રોડક્ટ દેવાના છીએ, નવી ડિઝાઇન આપશું તો ઓટોમેટિકલી સેલ્સ વધશે, સેલ્સ વધશે તો પેમેન્ટ રિકવરી વધવાની. બરાબર છે. એટલે અત્યારે અમુક કસ્ટમર અમારી સાથે એવા જોડાણા છે કે જે સામેથી પહેલાં એડવાન્સ પેમેન્ટ આપે છે કે ભાઈ પેમેન્ટ અમે આપી દઈએ, તમે માલ મોકલો. બરાબર છે. મતલબ જે વસ્તુ ઉધારીનો આખો વહીવટ જે ચાલતો હોય છે આપણા સિસ્ટમમાં, અને જે રીતે સિલ્વર કેટેગરીની અંદર કહેવામાં આવે છે કે પહેલાં માલ આપણે આપી દઈએ પછી આપણે રાહ જોતા હોય કે હવે તમે ક્યારે કટ કરશો, તો એ સિસ્ટમ આપણે હવે ચેન્જ કરીને આપણે એડવાન્સ લેવાના સ્ટાર્ટ કરી દીધેલા છે. બહુ સરસ. તો હવે ગુરુકુલ જોડેનું જર્ની આપણું આગળ કઈ રીતે રહેશે અને કઈ રીતે હજી આપણે આગળ વધવા માંગીએ છીએ, શું અપેક્ષા છે હજી ગુરુકુલ પાસે? ગુરુકુલ સાથે તો હજી અમારે લાંબો સમય જોડાયેલ રહેવાનું છે, કારણ કે હજી તો એક બે પગથિયા ચડ્યા છે. હજી 500 કરોડની કંપની બનવું મતલબ નાની વાત નથી, એના માટે હજી જોડાયેલ રહેવું જ પડશે અને હજી ઘણી વસ્તુ એવી છે કે જેમાં સુધારા વધારા કરવાની જરૂર છે સિસ્ટમમાં. હજી જેટલું બને એટલું આપણે એમાં સુધારા કરતા જશું અને જો ગુરુકુલ સાથે જોડાયેલા રહેશું તો જ એ વસ્તુ શક્ય બનશે. કારણ કે એકવાર જો આપણી રીતે છૂટા થઈ ગયા અને આપણી રીતે પાછું ચાલુ કર્યું તો જે પહેલાં હતું એમનું મત થવાનું. બરાબર. ગુરુકુલ સાથે જોડાયેલ રહેવાનું મેઇન બેનિફિટ જ છે, સિસ્ટમથી આપણે હટતા નથી, સિસ્ટમ રિલેટેડ વર્ક થાય છે. હવે જેટલી પણ ઓડિયન્સ આપણને આજે સાંભળી રહેલી છે અને જેટલા પણ અનઓર્ગેનાઇઝ બિઝનેસ છે જેનું ટર્નઓવર આજે 1 કરોડથી 100 કરોડની વચ્ચે છે, તો હવે શું મેસેજ તમે એમને આપવા માંગો છો કે એમને ઓર્ગેનાઇઝ કેમ થવું જોઈએ? મેં જેમ પહેલાં કીધું કે ભાઈ તમે 1 કરોડનું ટર્નઓવર કરો છો કે 100 કરોડનું કરો છો કે 500 કરોડનું કરો છો, જો તમારી કંપની સિસ્ટમમાં નહીં હોય તો એ બધું તમને લાગતું હશે એમ કે ભાઈ અમે 500 કરોડનું ટર્નઓવર કરીએ છીએ, પણ જ્યારે તમે હિસાબ કરવા બેસો કે બીજું કંઈ કરવા બેસો ત્યારે એમાં પ્રોફિટ નહીં મળતો હોય કે ના તો તમને કામ કરવાની એમાં કોઈ મજા આવતી હોય. એટલે એટલું જ કહેવા માગીશ કે ભાઈ સિસ્ટમમાં આવ્યા પછી આ તમારું 500 કરોડનું ટર્નઓવર હશે કે 1 કરોડનું હશે, તમને એમાં કામ કરવાની મજા આવશે અને તમારું ટર્નઓવર વધશે, સેલ્સ વધશે, પ્રોફિટ ને બધું વધશે. સો થેન્ક યુ સો મચ કેતનજી કે તમે અહીંયા તમારો વેલ્યુએબલ ટાઈમ આપ્યો અને બહુ સરસ મજાની આપણે એક શોર્ટ ડિસ્કશન કરી. આવી જ રીતે આપણે અવારનવાર મળતા રહેશું, તમારા બિઝનેસ વિશેની પણ આપણે ચર્ચા કરશું અને થોડું ઘણું આપણે એ જાણવા માંગીએ કે હમણાં યોગી સિલ્વર કેટલી જગ્યાએ અવેલેબલ છે, એ કેટલી જગ્યાએ પોતાનો માલ પહોંચાડે છે અને આવનારા સમયમાં યોગી સિલ્વરનો ફ્યુચરનો શું પ્લાન છે એ થોડું હાઇલાઇટ કરી. યોગી સિલ્વર અત્યારે તો ઓલ ઓવર ઇન્ડિયામાં અમે માલ આપીએ છીએ. મેઇન અમારું જે માર્કેટ છે યુપી બિહાર માર્કેટ છે અને ગુજરાતમાં પણ 1-2 જગ્યાએ જે અમારી એન્ટિક આઈટમ અમુક છે, બ્લેક કંદોરા જે આતે એ બધું આપણે સુરતમાં એમાં આપીએ છીએ. અને ફ્યુચર પ્લાનની વાત કરીએ તો અમારો ફ્યુચર પ્લાન મેઇન એ છે કે એમપીમાં અમારે કોઈ કસ્ટમર નથી, પછી સાઉથમાં જે આપણે હૈદરાબાદ છે, કર્ણાટક છે, એમાં પણ આપણે કોઈ કસ્ટમર નથી. તો ફ્યુચરમાં પ્લાનિંગ એ જ છે કે ત્યાં કસ્ટમર વધારો અને ત્યાં ટૂંકમાં પ્રોફિટ સારો છે અને ટંચ જે ઊંચા ટંચનું આપણે કહેવાય ટકાવારી જે ચાંદીની હોય ત્યાં ઊંચા ટકાવારીવાળું વધારે ચાલે છે. એટલે મેઇન અમારો ટાર્ગેટ એ જ છે કે એમપી અને સાઉથનું જે માર્કેટ છે એ કવર કરવાનો મેઇન ટાર્ગેટ છે. સો ડેફિનેટલી ગુરુકુલનું જે વિઝન છે કે 5,000 કંપનીઓને 500 કરોડની ઉપર લઈ જવાની છે, તો તમે જોઈ શકતા હોય કે આ 500 કરોડનું વિઝન લીધેલું છે. તો એમાંની એક કંપની જે છે તે યોગી સિલ્વર ઓર્નામેન્ટ છે અને એ જ વિશ્વાસથી આપણે આગળ વધવાના છે કે આવનારા સમયની અંદર ગુરુકુલ વન ટાઈમ જોડાયેલું નથી, ગુરુકુલ લાઈફ ટાઈમ જોડાયેલું છે અને આપણા જે કસ્ટમર છે લાઈફ ટાઈમ છે.
તો મારી એવી આશા છે કે તમે જે આ વિડિયો જોઈ રહેલા છો તો હવે તમે પોતે પણ તમારી કંપનીને ડેવલપ કરવા માંગતા હોય, અનઓર્ગેનાઇઝમાંથી ઓર્ગેનાઇઝ થવા માંગતા હોય, સિલ્વર ફિલ્ડમાં હોય, ગોલ્ડ ફિલ્ડમાં હોય કે ગમે તે ફિલ્ડમાં હોય, પણ જો તમારે ખરેખર દિલથી તમારી કંપનીને ડેવલપ કરવી હોય, રૂટિનથી ફ્રી થવું હોય અને તમારા બિઝનેસને તમારે એન્જોય કરવો હોય તો તમારે પણ સંપર્ક કરવાનો રહેશે ગુરુકુલનો. નીચે આપેલા નંબર ઉપર તમારે કોલ કરવાનો છે, અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાની છે અને શોર્ટ ટાઈમની અંદર તમે કોલ કરશો એટલે અમારા કન્સલ્ટન્ટ તમને કોન્ટેક કરશે, તમારા બિઝનેસને એનાલિસિસ કરશે અને તમારે તમારા ધંધામાં આગળ વધવા માટે કઈ કઈ વસ્તુની જરૂર છે એ તમને ગાઈડ કરશે. તો થેન્ક યુ સો મચ. અહીંયા આપણે ઇન્ટરવ્યુ જે છે તે કમ્પ્લીટ કરીએ અને નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ જગ્યાએ નેક્સ્ટ ટીમ મેમ્બર સાથે આપણે ફરી પાછા ભેગા થશું એક નવા એન્વાયરમેન્ટમાં. થેન્ક યુ સો મચ.